બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે। વડોદરાના પ્રેરણા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ઓએસિસ સંસ્થા સામે ગુનો દાખલ કર્યો છે। પ્રીતિ નાયક ટાપરિયા સંજીવ શાહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓએસિસ સંસ્થા સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસને લઈને આજે સવારે એફએસએલનો રિપોર્ટ આવ્યો, જેમાં સામે આવ્યું છે કે યુવતીની સાથે દુષ્કર્મ થયું ન હતું, પરંતુ અનેક સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। કારણ કે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે, તો જે પ્રેરણા છે તેને તેમની ડાયરીમાં જે તેમની આપવીતી લખી હતી તેના પર પણ અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારણ કે તે આપવીતીમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે તેમની સાથે દુષ્કર્મ થયું છે। બીજી તરફ પ્રત્યક્ષદર્શી જે લોકો હતા તેમણે પણ જણાવ્યું હતું કે તેમના જે કપડાં છે તે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા, અને હવે એફએસએલ રિપોર્ટ આવ્યો છે તે કંઈક અલગ જ કહી રહ્યું છે। એટલે કે પોલીસની કામગીરી સામે પણ અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંસ્થાની બેદરકારીના કારણે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। ઘટના બની તે દિવસે દીકરીએ સંસ્થાને જાણ કરી હતી, અને સંસ્થાએ કોઈપણ પ્રકારનો જે કાર્યવાહી કરવી જોઈતી હતી, જે દીકરીને જે આશ્વાસન આપવા જોઈતું હતું તે આપ્યું નહીં, અને તેના જ કારણે દીકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। વધુ જાણકારી સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરામાં પ્રેરણા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ઓએસિસ સંસ્થા છે કે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી, રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી કરવામાં આવી છે, વધુ જાણકારી? આ સમગ્ર મામલે જે લોકોની ડિમાન્ડ દરકારીઓ બહાર આવી હતી એ લાગી રહ્યું છે કે ઓએસિસ સંસ્થાના વિરુદ્ધમાં હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। સંસ્થાની ગંભીર પ્રકારની બેદરકારી છે, એના કારણે જ આ યુવતીનો જીવ ગયો છે। જે પુરાવાનો નાશ કર્યો હતો એના કારણે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હતી। છેવટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓએસિસ સંસ્થાના સંચાલકો એમના વિરુદ્ધમાં ગંભીર બેદરકારીનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી તપાસ કરી રહ્યા હતા। સમગ્ર મામલે તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ખરેખર ઓએસિસ સંસ્થાના સંચાલકો છે એમની ગંભીર બેદરકારી હતી, અને એના કારણે આ સમગ્ર ગુનો છે હવે દાખલ કરવામાં આવ્યો છે। લાંબા સમયની તપાસ હતી, પુરાવાનો નાશ કર્યો, પીડિતાની જે ડાયરી હતી એના પાના પણ સંસ્થાના સંચાલકોએ ફાડી નાખ્યા, એના કારણે આ તપાસમાં વિલંબ થયો। હજુ સુધી આરોપીઓ પકડાયા નથી। હવે આજે કડક પ્રકારની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, અને ઓએસિસ સંસ્થાના જે સંચાલકો છે એના ટ્રસ્ટી અને એના જે એક કર્મચારી છે આમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે છે। જી સોનલ જી, આપણી સાથે થોડાક સમય પહેલા કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ આપણી સાથે જોડાયા હતા, અને તેમણે જણાવ્યું હતું કે આજે ઓએસિસ સંસ્થા છે તેને છાવરવા માટેની કામગીરી અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, અને તેમણે સીબીઆઈની માંગ કરી હતી કે સીબીઆઈની ટીમ બનાવવામાં આવે અને તે આ કેસને સંભાળે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી હતી। કારણ કે આટલા બધા દિવસો વીતી ગયા છે, છતાં પણ હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, પીડિતાના માતા પિતા છે તેઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની જે કામગીરી છે તે સરખા રીતે નથી થતી, અને તેના જ કારણે તેમની દીકરીને ન્યાય હજુ સુધી નથી મળ્યો। સોનલ, એસઆઈટી ની રચના કરવાની એટલા માટે જ નોબત આવી હતી કે પાંચ પાંચ એજન્સીઓ પોલીસની કામ કરી રહી હતી, તેમ છતાં આરોપીઓ ન પકડાયા। એસઆઈટી ની રચના થઈ ત્યારબાદ પણ આજે ગુનાને એક મહિનો ને પાંચ દિવસ જેટલો સમય થયો, તેમ છતાં આરોપીઓ નથી પકડાયા। એના કારણે જ પીડિતાના માતા પિતા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા, ત્યારબાદ રેલવે પોલીસ વડોદરા આવી અને મળી ગયા। એમને પણ શંકા વ્યક્ત કરી હતી કે સંસ્થામાં કંઈક રંધાઈ રહ્યું છે, સંસ્થાના સંચાલકોની બેદરકારી છે, એના કારણે આ ઘટના બની છે। એટલે આખો મામલો છે શંકાના ઘેરામાં છે। શરૂઆતથી જ પીડિતાના માતા પિતા કહી રહ્યા હતા કે ઓએસિસ સંસ્થાને દિલ્હીના કોઈ અધિકારી સાવરી રહ્યા છે, ને એના કારણે પોલીસ એમના વિરુદ્ધમાં કામ નથી કરતી। ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને આ તપાસ સોંપી ઓએસિસ સંસ્થાના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી, અને એના પગલે જ આજે પુરાવા મળ્યા છે। પીડિતાની ડાયરીના જે પાના ફાડી નાખ્યા હતા એ ઓએસિસ સંસ્થાના સંચાલકોએ ફાડ્યા હતા। પીડિતાની ડાયરીના જે ફોટા પાડી અને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવ્યા હતા એ ફોટા પણ ડિલીટ। ઓએસિસ સંસ્થાના સંચાલકોએ કરી છે, એના કારણે ગુનો દાખલ થયો છે। તેમ છતાં જે નરેન્દ્ર રાવત માંગ કરી રહ્યા છે કે સીબીઆઈની તપાસ થવી જોઈએ, કારણ કે આજે જ એફએસએલનો રિપોર્ટ આવે છે અને એમાં એવું જાહેર થાય છે કે પીડિતા સાથે દુષ્કર્મ નથી થયું, નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, જ્યારે પીડિતાની ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એની સાથે દુષ્કર્મ થયું છે। એટલે આ વિસંગતતા ઉભી થઈ રહી છે। આજે જ એફએસએલનો રિપોર્ટ આપો અને આજે જ બપોર પછી
क्राइम ब्रांच द्वारा फरियाद दाखल करवी एटले समग्र मामले शंकाना घेरामां अत्यार हाल ओएसी संस्था छे ने आखी तपास शंकाना घेरामां छे अने एना कारणे ज कोंग्रेस द्वारा सीबीआई तपासनी मांग करी छे एवुं अत्यारे देखाई रह्युं छे। जी सोनल। जी मानु, सौथी मोटो सवाल अत्यारे ए थई रह्यो छे के जे पीड़िता हती तेने तेनी डायरीमां घणी बधी वातो लखी हती, तेने तेनी डायरीमां स्पष्टपणे लख्युं हतुं के तेनी साथे दुष्कर्म थयुं छे अने तेना ज कारणे तेनी ज्यारे ते रेलवेमां हती त्यारे पण तेमणे अनेक केटलाक લોકોને મેસેજ કરી અને મદદની માંગ કરી હતી, તો પછી એફએસએલ રિપોર્ટમાં જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે કે એફએસએલ રિપોર્ટની સામે પણ હવે અત્યારે સવાલો થઈ રહ્યા છે। સોનલ, એફએસએલ રિપોર્ટ એટલે એક વૈજ્ઞાનિક પુરાવો છે આરે, પરંતુ જ્યારે ઘટના બની અને ત્યારબાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી એમાં પ્રથમ તો પીડિતાની ડાયરી મળી। એ ડાયરીના જે ફાડેલું પાનું હતું એમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે કોઈ લોકો ટ્રેનમાં મારો પીછો કરી રહ્યા છે અને મારી હત્યા કરી દેશે, આવું એને ડાયરીમાં લખ્યું હતું। ત્યારબાદ એનો મૃતદેહ મળ્યો છે। આ ઉપરાંત જ્યારે પીડિતાનો મોબાઈલ જ્યારે પોલીસને હાથ લાગ્યો અને એમાંથી જે વિગતો કાઢવામાં આવી તો એમાં પણ પીડિતાએ આત્મહત્યા પહેલા ઓએસી સંસ્થાના સંચાલક જે ટ્રસ્ટી છે સંજીવ શાહને મેસેજ કર્યો હતો કે સર મને બચાવી લો, મારો કોઈ પીછો કરી રહ્યો છે અને મારી હત્યા કરનારશે। એટલે આખો મામલો છે આ પુરાવાના આધારે પોલીસે દુષ્કર્મના મામલે ફરિયાદ દાખલ કરી છે। પીડિતાએ એની ડાયરીમાં જ લખ્યું હતું કે જે દુષ્કર્મીઓ છે એ કોઈ જાણીતા પરિચિત હોય એવા લાગી રહ્યા છે, એમના જે સ્મેલ આવી રહી હતી એ સારી સ્મેલ આવી રહી હતી, એટલે કોઈ સારી કક્ષાના સારા ઘરના જે આરોપીઓ છે હોય એવી શક્યતા હતી, એટલે સંસ્થાના સંસ્થા આ ઘેરામાં છે। જી જી જી, આભાર અમારી સાથે જોડાયા।